सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। एसओजी और एटीएस की टीम संयुक्त ऑपरेशन में 1 करोड़ चरस जत्थो राजस्थान जिले में आते झड़पायो। चरस जत्था साथ 2 व्यक्तिओ सामे एनडीपीएस की करी कार्यवाही। सरहद पर चिटको कंपनी और खेडूतों वच्चे वधी रह्यु छे घर्षण। खेडूतोए जंत्री प्रमाण भाव मेळवा भाव मामलतदार कचेरी में योजा घरना। डीसाना आसोपालव सोसायटी रहीशो दबाण की समस्या ने लई पहुंचिया पालिका कचेरी। पालिका की मध्यस्थता स्थानिकोए जाते ज कर्या दबाणो दूर। અને ડીસામાં સરકારની ઉદાસીનતાથી સદીઓ જૂની હસ્તકળા મૃતપાય અવસ્થામાં હસ્તકળાના કારીગરોએ સરકાર સામે કર્યા ભેદભાવના આક્ષેપો। હવે જોઈએ સમાચાર વિગતવાર। આબુ રોડ પાલનપુર હાઈવે પરથી એટીએસ અને એસઓજીએ 1 કરોડથી વધુનું ચરસ ઝડપી પાડ્યું છે। અંદાજિત 17 કિલો વજનના ચરસ સાથે એટીએસ અને બનાસકાંઠા એસઓજીએ 2 આરોપીઓની ધરપકડ કરી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। राजस्थान सरहदथी गुजरातमां मोटाभागे दारू तेमज मादक द्रव्यनी हेरफेरी वधी छे। ते बंदीने रोकवा माटे गुजरात एटीएसनी टीम हवे सरहदी विस्तारोमां एलर्ट बनी छे। बनासकांठा एसओजी पोलीसने साथे राखी गुजरात एटीएस अने एसओजीए संयुक्त रीते ऑपरेशन पूरू पाड्यु हतु। महाराष्ट्र पार्सिंगनी वेगनार कारमां 17 किलो जेटलू चरस भरेलू हतु, जेनी बजार किंमत अंदाजित 1 करोड़ रुपया थाय छे। एसओजी अने एटीएस द्वारा खेमाणा टोलनाका पासेना हाईवे परथी 2 आरोपीने वेगनार कारमां चरस લઈ જતા ઝડપી પાડ્યા છે। આ બંને આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ એક વાત ચોક્કસ છે કે રાજસ્થાન સરહદથી ગુજરાતમાં મોટાભાઈ દારૂ તેમજ માદક દ્રવ્યોની હેરફેર થઈ રહી છે। બનાસકાંઠાના વાવ અને સુઈગામ તાલુકામાં ચાલતા રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે આજે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કર્યા છે। બનાસકાંઠાના સરહદી વિસ્તાર આવેલા વાવ સુઈગામ તાલુકામાં ચાલતા ડામર રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યા છે। ગેનીબેને આક્ષેપ કર્યો છે કે માવસરીથી સુઈગામ સુધી ચાલતા ડામર રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો છે અને તેને લઈ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રોડના કામની રૂબરૂ મુલાકાત લઈ કારેલી ગામ પાસે ચાલતા ડામર રોડના કામમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ ભ્રષ્ટાચાર થયો હોવાનું વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના આક્ષેપો લગાવ્યા હતા। કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા રોડની બંને સાઈડમાં પહોળી કરવા માટે ગ્રાન્ટ આપવામાં આવી છે, પરંતુ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતના કારણે આ રોડના કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે અને ટેન્ડરના નિયમો મુજબ આ કામની અંદર રેતી કપચી તેમજ અન્ય વસ્તુ જે નિયત કરવામાં આવી છે તેના બદલે હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ વાપરવામાં આવી રહી છે, જેને લઈ ગેનીબેન ઠાકોરે આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। વારંવાર જે કાંઈ રજૂઆતોમાં આવી, ખેડૂતોની રજૂઆતો આવી, ગામ લોકોની રજૂઆતો આવી અને એની અંદર એવું જાણવા મળ્યું જે કોન્ટ્રાક્ટર એજન્સી કામ કરે છે, જે આર અગ્રવાલ હોય, ધરતી કન્સ્ટ્રક્શન હોય, બીજી કે એજન્સીઓ હોય, આ તમામ એજન્સીઓ જે તે અહીં લોકલ જે મટીરિયલ વપરાય એ તમામ મટીરિયલ અહીંનું વપરાય છે, એમના એસ્ટિમેન્ટની અંદર બનાસ નદીની રેત બતાવવામાં આવેલી હોય, અહીં ભરતી માટે આ આખો એરિયા ખારો છે એટલે જ્યાં મીઠી જમીન હોય ત્યાંથી લાવીને અહીંની ભરતી કે બોક્સ કટિંગ કરવાનું હોય એને બદલે અસારા હોય, અહીં લુણી નદીની જે રેતી હોય, આ બધું લોકલ મટીરિયલ અહીં મેટલ ને બધું જે અહીં 2 કે 3 કિલોમીટરના અંતરમાં જે મળે એ તમામ મટીરિયલ વાપરવામાં આવેલું છે। માત્ર જે મુખ્ય એજન્સી હોય એ ડામર કામ સિવાય બીજું કોઈ કામ કરતી નથી અને ડામર કામ પણ કઈ રીતે એ અધિકારીઓને બતાવવા માટે અથવા તો તે ટેસ્ટિંગ એજન્સી છે એ એજન્સીને જ્યારે તપાસ સોંપવામાં આવે
તો એનાથી સેમ્પલ લેવામાં આવે, ઓરિજિનલ એસ્ટિમેટમાં બતાવ્યા હોય સેમ્પલ આપવામાં આવે છે, અને સ્થળ ઉપર જે કામ કરવામાં આવે છે એ તમામ લોકલ મટીરિયલથી જ કામ કરવામાં આવે છે. એટલે બીએડીપીની અંદર આવતા તમામ રસ્તા, પ્રગતિ પંથ હોય કે માવસરીથી સોયગામ હોય, નડાબેટનો હોય, બીજા જે કાંઈ રસ્તા હોય, ચંદન ગઢવાળો હોય, રાઘાનેડાનો હોય, સોયગામ તાલુકાના જે કાંઈ બોર્ડરના રસ્તાથી થતા હોય, આ તમામ રસ્તાઓ માટે કરીને મેં માર્ગ અને મકાન વિભાગમાં લખીને આપેલું છે. અને ઉચ્ચ કક્ષાએ આ તમામ રસ્તાઓનું તપાસ થવી જોઈએ, એની જે ક્વોલિટી છે એનો ટેસ્ટ કરવામાં આવે, અને કસૂરવાર જે કાંઈ એજન્સીઓ છે એની એજન્સીઓ પાછળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ભારત સરકાર દ્વારા કૃષિ નીતિ 2020ની માહિતી આપવા માટે ખાટલા બેઠક યોજાઈ હતી. આ સભામાં કોંગ્રેસના કોડ સીટના ઉપરથી જીતેલા એવા ડેલિકેટ પુત્ર જયંતિભાઈ ભૂતડિયાને સંસદ પરબતભાઈ પટેલે ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં જોડ્યા હતા. ગોઠ બેઠક ઉપરથી 3000થી પણ વધુ જેટલા મતદારો ધરાવતી સીટના કોંગ્રેસમાંથી જીતેલા ડેડિકેટના પુત્ર ભાજપનો કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. સાથે સાથે મહુડી સીટના સ્વર્ગસ્થ ડેડિકેટના પુત્ર રમણસિંહ પણ સંસદના હસ્તે કેસરિયો ધારણ કરી દીધો હતો. ગોઠ સીટના ડેલિકેટ પુત્ર જયંતિભાઈએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયતમાં પ્રથમ 2.5 વર્ષની ટર્મમાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી હોવા છતાં પણ કારોબારી સમિતિ કોંગ્રેસે ગુમાવી ચૂકી છે, અને કોંગ્રેસમાં જે જાતિવાદનું રાજકારણ ચાલી રહ્યું છે તેના લીધે વિકાસના કામોમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. ધાનેરા તાલુકાના નીનાવા ગામે આવેલી દૂધ મંડળીમાં સતત બીજી વાર ચોરીનો નિષ્ફળ બનાવ સામે આવ્યો છે. દૂધ મંડળીની નજીક પડેલા એટીએમ મશીનને પણ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરતો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લાનો ધાનેરા તાલુકો જાણે ચોરી તેમજ લૂંટના ગુનાખોરીમાં ગુજરાતમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે તે રીતે અહીં ચોરી અને લૂંટના ગુનાઓ વધી રહ્યા છે. ધાનેરા તાલુકામાં વાહન ચોરી સાથે ઘરફોડ ચોરી સહિત સંસ્થાઓ પણ હવે બાકી રહી નથી. ગુજરાત રાજ્યનું છેલ્લું ગામ એટલે ધાનેરા તાલુકાનું નીનાવા ગામ, આ ગામમાં એક ઈસમ સતત બીજી વાર ચોરીના ઈરાદે ડેરીમાં પ્રવેશ કરી નીનાવા દૂધ મંડળીની મુખ્ય કચેરીને નિશાન બનાવી છે. ગત રાત્રે ધાનેરા તાલુકાના નીનાવા ગામે આવેલી દૂધ મંડળીમાં અજાણ્યો ઈસમ સ્ત્રીના પોશાકમાં આવ્યો અને મંડળીનો પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. મંડળીની નીચે 3 જેટલી રૂમો આવેલી છે, પરંતુ તે મુખ્ય ઓફિસ કે જ્યાં દૂધ મંડળીનો હિસાબ રહે છે તે ઓફિસના ટેબલનું ખાનું ઈસમ તોડે છે. જો કે આ વખતે આ ઈસમના હાથે કાંઈ લાગ્યું ન હતું. ત્યારબાદ ડેરીના અંદરથી એટીએમ પરથી જાળી તોડી આ ઈસમ એટીએમ તરફ જાય છે. લોખંડના સળિયા વડે એટીએમ તોડવાનો પ્રયાસ કરે છે, અને તેમાં પણ આ શખ્સ નિષ્ફળ રહે છે. બંને વાર નિષ્ફળ રહેલો આ શખ્સ આખરે દૂધ મંડળીમાં પડેલી ગોદાનની પેટી તોડી પેટીમાં રહેલી દાનની રકમ ઉઠાવીને ફરાર થઈ જાય છે. આજે સવારે દૂધ મંડળીના મંત્રી પરબતસિંહ દેવડાએ ચોરી થયાની જાણ થતાં તેમને ધાનેરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ધાનેરા પોલીસે પણ નીનાવા ગામે જઈ દૂધ મંડળીના સીસીટીવી કેમેરાના વિડીયો લઈ તપાસની શરૂઆત કરી છે. ધાનેરા તાલુકાના નીનાવા ગામની દૂધ મંડળીમાં સતત બીજી વાર ચોરીનો બનાવ સામે આવતા નીનાવા ગામની ચિંતા વધી છે. અમારી દૂધ મંડળીની અંદર આ બીજી વખત ટાર્ગેટ બનાવવામાં આવી છે. અગાઉ પણ આ લોકો અંદર પૈસા હતા લઈ ગયા, આ વખતે પૈસા તો નહોતા, પરંતુ ટાર્ગેટ બનાવી છે કે જે દૂધ મંડળીની અંદર જે ગયા વખતે જે બોક્સ તોડવામાં આવે છે એનો એક ફોન ફરીથી તોડવામાં આવે છે, એને એનો એ જ વ્યક્તિ અમને શંકાસ્પદ લાગે છે. અગાઉ પણ આવેલા એ સીસી કેમેરાની અંદર છે, અને આજે વખતે પણ સીસી કેમેરાની અંદર એ વ્યક્તિ છે. અને અવારનવાર આવા ઓર્ડર ઉપર દૂધ મંડળી છે, અમારો પગારના દિવસો હોય એ સમયમાં ભૂલચૂકે રહી જાય ઘણા પૈસા, તો ટાર્ગેટ થઈ શકે છે. તો સત્વરે એની તપાસ કરી બોક્સ પર લાવી અને તપાસ કરવી જોઈએ એવી મારી થરાદમાં આવેલા નવા રામજી મંદિર ખાતે 4 ચોક ગામ ગરીબીની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક થરાદ નગરપાલિકાના ઉપપ્રમુખ અને ગામ ગરબી ચાચર ચોકના સભ્ય રમેશભાઈ રાજપૂતની અધ્યક્ષતાને યોજાઈ હતી. આ વર્ષે કોરોનાની મહામારીને લઈને સરકારની ગાઈડલાઈન મુજબ નિર્ણય લેવામાં આવ્યો છે કે ગામમાં આ વર્ષે ખેલૈયાઓ ગરબી નહીં રમી શકે, અને થરાદમાં 55 વર્ષમાં પહેલીવાર ગામમાં ગરબીમાં ગરબા નહીં યોજાય. સરકારની સૂચના મુજબ થરાદ ગામ માતાજીની સ્થાપના કરી અને માતાજીની આરતી અને સ્તુતિ કરવામાં આવશે તેવો આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બેઠક સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે યોજવામાં આવી હતી. આ બેઠકમાં થરાદ નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત, ગામ ગરબી સભ્ય પ્રકાશભાઈ સોની, કાશીરામભાઈ પુરોહિત, જગદીશ ઓઝા, હાજાજી રાજપૂત અને રામજી મંદિરના પૂજારી અમથુલાલ ઉપસ્થિત રહ્યા હતા. હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું. સરહદ પર ચીટકો કંપની અને ખેડૂતો વચ્ચે વધી રહ્યું છે ઘર્ષણ. ખેડૂતોએ જંત્રી પ્રમાણે ભાવ મેળવવા વાવ મામલતદાર કચેરીમાં યોજ્યા ઘરણા. ડીસાના આસોપાલવ સોસાયટીના રહીશો દબાણની સમસ્યાને લઈ પહોંચ્યા પાલિકા કચેરી. પાલિકાની મધ્યસ્થતા સ્થાનિકોએ જાતે જ કર્યા દબાણો દૂર. અને ડીસામાં સરકારની ઉદાસીનતાથી સદીઓ જૂની હસ્તકળા મૃતપાય અવસ્થામાં. હસ્તકળાના કારીગરોએ સરકાર સામે કર્યા ભેદભાવના આક્ષેપો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરા વાડના થાંભલા. મેં હું કુમારજી કા ઘર. કુમારજી જો અપના સારા કિંમતી વક્ત મેરી મેન્ટેનન્સ મે લગાતે હૈ. સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય. કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા જિસકે અંદર સારા ઘર સમાયા. અબ હૈ ના બારિશ કા ડર ના ધૂપ કી ફિકર. ડ્યુરાશાઇન એક્સટેન્શિયો કે સંગ જીઓ બેફિકર. મેન્ટેનન્સ સે મત હો પરેશાન. ડ્યુરાશાઇન એક્સટેન્શિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન. બનાવો આપની વૈશ્વિક અને ઝળહળતી કારકિર્દી. ઉત્તર ગુજરાતમાં સ્થાપિત અને ઉદ્યોગ જગતમાં વિદ્યાર્થીઓની ઉચ્ચ ગુણવત્તા માટે સુપ્રસિદ્ધ એવી ગણપત યુનિવર્સિટીના વિભિન્ન એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, કમ્પ્યુટર એપ્લિકેશન્સ, કોમર્સ, સોશિયલ સાયન્સ, ફાર્મસી, પ્યોર સાયન્સ, આર્કિટેક્ચર, ડિઝાઇન, લો અને મેરીટાઇમ જેવા ક્ષેત્રના વિવિધ ડિપ્લોમા, બેચલર્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને માસ્ટર્સ પ્રોગ્રામ્સમાં જોડાઈને એડમિશન પ્રક્રિયા જલ્દી જ પૂર્ણ થવા જઈ રહી છે. કોલ 9978996944 ઓર વિઝિટ admission.guni.ac.in ટુ સિક્યોર યોર એડમિશન્સ ટુડે. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. છેલ્લા 3-1 દિવસથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો અને ચીટકો કંપની વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. અગાઉ ચીટકો કંપનીને વીજલાઈનનું કામ કરતા સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે અટકાવી દીધા હતા અને ત્યારબાદ ખેડૂતોને વળતર આપવામાં આવ્યા બાદ જ કામ શરૂ કરવા દેવામાં આવશે તેવી વાત પણ ગેનીબેન ઠાકોરે કરી હતી. ત્યારબાદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં આ વિસ્તારમાં ખેડૂતો અને ચીટકોના અધિકારીઓ વચ્ચે પણ બેઠક યોજીને ખેડૂતોના હિત અંગે સમાધાન કરી રસ્તો
રસ્તો લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં ખેડૂતોના હિતમાં કોઈ જ નિર્ણય ના આવતા આજે વાવ તાલુકાના ખેડૂતો આજે વાવની મામલતદાર કચેરી આગળ જ ઉપવાસ પર ઉતરી ગયા હતા. આજે વાવ તાલુકાના કારેલી અને ગામડી ગામના ખેડૂતો જ્યારે મામલતદાર કચેરી આગળ ઉપવાસ પર ઉતર્યા હતા ત્યારે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ આ આંદોલનમાં જોડાયા હતા અને ખેડૂતોની સાથે સાથે આ બંને ધારાસભ્યોએ પણ ખેડૂતોને જંત્રી પ્રમાણે વળતર આપવાની સરકાર સમક્ષ માંગ કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજસ્થાનમાં પૂજારીની થયેલી હત્યાનો મામલો દિવસે ને દિવસે તૂલ પકડી રહ્યો છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે પણ પૂજારીની હત્યાના વિરોધમાં બ્રહ્મ સમાજ દ્વારા લાખણી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રાજસ્થાનમાં થયેલ પૂજારીની હત્યાના પડઘા ગુજરાતમાં પડી રહ્યા છે. રાજસ્થાનના કરોડી વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા પૂજારીની બર્બરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી, જેને લઈ સમગ્ર રાજસ્થાન સહિત ગુજરાતમાં પણ બ્રહ્મ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આજે બનાસકાંઠાના લાખણી ખાતે પણ બ્રહ્મ સમાજ દ્વારા લાખણી મામલતદારને આવેદનપત્ર આપી રાજસ્થાનમાં થયેલ પૂજારીની હત્યા કરનાર હત્યારાઓને જલ્દીમાં જલ્દી ઝડપી પાડી સજા કરવાની માંગ કરવામાં આવી છે. તો સાથે સાથે રાજસ્થાન સરકાર આ મૃતક પૂજારીના પરિવારને રૂપિયા 50 લાખની સહાય કરે તેમજ તેમના પરિવારના કોઈ એક સભ્યને સરકારી નોકરી આપે તેવી બ્રહ્મ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે. આજે અમે સમસ્ત બ્રહ્મ સમાજ લાખણી તાલુકા દ્વારા આવેદનપત્ર આપ્યું છે મહામહિમ રાજ્યપાલને સંબોધીને મામલતદાર તરફથી, કે જે આરોપીઓ છે એ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને એમને ફાંસીની સજા આપવામાં આવે, આરોપીઓને કોઈ પ્રકારે એમને બક્ષવામાં ના આવે અને પૂજારી પરિવારને આર્થિક 50 લાખ રૂપિયાની મદદ કરવામાં આવે અને જે પૂજારી હતો એ જ પૂજારી એ પરિવારનો આધારસ્તંભ હતો અને એની જ હત્યા કરવામાં આવેલો હોવાથી એ પૂજારી પરિવાર પૈકી કોઈપણ એકને સરકારી નોકરી આપવામાં આવે એવી અમારી લાગણી સાથેની માગણી છે. અશોક ગેહલોત અને કોંગ્રેસ સરકારને અમારી વિનંતી કે તમે આ કેસની અંદર ક્યાંય ઢીલી નીતિ રાખશો નહીં, અને જો તમે ઢીલી નીતિ રાખશો તો જે લોકોએ આ બ્રાહ્મણની હત્યા કરી છે એનો તો નાશ થવાનો સુનિશ્ચિત છે, પણ જો કોંગ્રેસની સરકાર અને અશોક ગેહલોત આ કેસમાં ઢીલી નીતિ રાખશે તો અશોક ગેહલોત અને કોંગ્રેસનો પણ વિનાશ થશે. દુઃખની વાત છે કે હિન્દુઓના હિન્દુસ્તાનમાં સંતો અને પૂજારીઓની હત્યા થાય એનાથી વધારે કઈ દુઃખની બાબત હોઈ શકે. હમણાં થોડા મહિના પહેલાં મહારાષ્ટ્રના પાલઘરમાં પણ 3 સંતોની બે રહીમીથી હત્યા કરવામાં આવી અને એનો વિડીયો પણ વાયરલ થયો હતો, જેને લઈને પણ સનાતન ધર્મમાં ભારે આક્રોશ છે. મહારાષ્ટ્રની સરકારને પણ અમારી વિનંતી છે કે એ કેસમાં જે જે આરોપીઓ છે એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, અને જો એ કાર્યવાહી કરવામાં નહીં આવે તો શિવસેના અને ઉદ્ધવનો પણ વિનાશ થવાનો છે. શિવસેના હિન્દુઓના નામે ચરી ખાય છે તો શિવસેનાનો પણ અમે બહિષ્કાર કરીશું. થરાદ ખાતે એક ખાનગી શાળામાં વિજય કબડ્ડી નાઇટ ટુર્નામેન્ટ શુભારંભ કરવામાં આવ્યો હતો અને આ કબડ્ડી નાઇટ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતની 20 જેટલી ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ તમામ ટીમો વચ્ચે યોજાયેલા રસાકસી ભર્યા જંગ વચ્ચે થરાદની પૃથ્વી 11 અને ગાંધીનગરની ગ્રામ્ય ટીમ વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી. આ ફાઇનલ મેચમાં થરાદની પૃથ્વી 11નો વિજય થયો હતો. ડીસાની આવેલ આસુપાલવ સોસાયટીમાં સ્થાનિક લોકો સ્વૈચ્છિક દબાણ હટાવવા રજૂઆતને લઈ આજે પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. સ્થાનિકોની રજૂઆતને પગલે પાલિકાની મધ્યસ્થિતિના આ દબાણો દૂર હટાવવાની કામગીરી સ્વયંભૂ કરવામાં આવી હતી. ડીસાની કોલેજ રોડ પર આવેલ આસુપાલવ સોસાયટીમાં સ્થાનિક લોકોને પોતાના સ્વૈચ્છિક દબાણ હટાવવા રજૂઆત કરવા પહોંચ્યા હતા. સ્થાનિક લોકો જ્યારે પાલિકા કચેરીમાં પહોંચ્યા ત્યારે ચીફ ઓફિસર ગેરહાજર હતા અને બાદમાં ઉશ્કેરાયેલા લોકોએ પાલિકામાં જ નારાબાજી શરૂ કરી દીધી હતી. આસોપાલા ભાગ 2 માં આજ 10 દિવસથી કામ ચાલુ કરીએ, સત્વરે પૂરું પાડ્યું નથી અને આ દબાણના કામને પણ વિલંબ કર્યો, અટકાવી એ જરૂરી કે આ કામ વહેલામાં વહેલા તકે પૂરું થાય ને 10 દિવસથી આજ 15 દિવસથી બધી લેડીઝો પાણી ઉપાડીને ભરે છે તો આ કામ જલ્દી પૂરું કરી અને જલ્દી સત્વરે પાર લાવી અને અડધું કામ કોના કહેવાથી બંધ રાખ્યું છે એનો અમે વિરોધ કરીએ અને સત્વરે અમારું કામ આજનું આજ પૂરું કરે દબાણનું અને જે વધારાનો કરે એ પણ પૂરું કરે અને સત્વરે અમારો રોડ ગટર લાવી અને પાણીનું બધું જ કામ જલ્દી થઈ જાય એવું અમે ચીફ ઓફિસરને વિનંતી કરીએ છીએ કે પૂરું થાય. બાદમાં પાલિકાની મધ્યસ્થી બાદ પાલિકાએ સ્વયંભૂ દબાણો દૂર કરવા સંમતિ આપતા સ્થાનિકો લોકો આસોપાલવ સોસાયટી ખાતે પહોંચી સ્વયંભૂ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આસોપાલવ સોસાયટીનો આજે 25 વર્ષ જૂનો પ્રશ્ન હતો કે જે મકાનોના દસ્તાવેજમાં લખેલો 20 ફૂટ રસ્તો હતો પણ એનું આજુબાજુના રહીશોના કારણે થોડું દબાણ થયેલું હતું, જેથી 8 થી 10 ફૂટ રસ્તો રહેતો. આજે નગરપાલિકામાં આસોપાલવ સોસાયટીના દરેક રહીશો જઈ અને રજૂઆત કરી અને ચીફ ઓફિસર અને દબાણ અધિકારી મનોજભાઈ પટેલ અને સ્થાનિક નેતાઓ જે ધારાસભ્ય સાહેબ
જેવા માણસોએ અમને સહકાર આપી અને તાત્કાલિક આરોહી રસ્તાનો નિકાલ કર્યો છે અને મીડિયા પણ અમને ખૂબ સહકાર આપ્યો છે એ બદલ આસોપાલવ સોસાયટી અને અધિકારીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમને ખાતરી આપી છે કે તમારી સોસાયટીનો ફર્સ્ટ ક્લાસ રોડ, ફર્સ્ટ ક્લાસ ભૂગર્ભ ગટર અને ફર્સ્ટ ક્લાસ નવી પાણીની પાઇપ ચકાચક કરી આપી છું એટલે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમને 5-7 દિવસમાં કરી આલે એવી ખાતરી આપી છે. આજે અહીંયા દિશા આસોપાલવ સોસાયટી ભાગ 2ના તમામ રહીશોએ નગરપાલિકામાં જઈ અને સ્વયંભૂ દિશાના ઇતિહાસમાં કદાચ આ પહેલીવાર એવું બન્યું હશે કે સ્વયં સોસાયટીના તમામ રહીશોએ દબાણ હટાવવા માટે નગરપાલિકામાં રજૂઆત કરી અને નગરપાલિકાના ચીફ ઓફિસર તથા દબાણ કરતા અધિકારીએ અમને સહકાર આપી અને આજે અહીંયા જેસીબી મોકલી અને અહીંયા તમામ અમારા ઓટલા અને જે પાણીના ટાંકા અને જે દબાણ હતું એ દબાણ હટાવી અને અમને રસ્તો મોકળો કરી આપવા માટે અમને સહકાર આપ્યો અને હવે પછી જે કંઈ કામગીરી બાકી રહેશે એ પાણીની ટાંકી, પાણીની પાઇપલાઇન, વીજળીના થાંભલા, ગટર એ કામ પણ સત્વરે કામ કરવાની અમને માહિતી આપી છે અને ડીસાના ઇતિહાસમાં કદાચ આ પહેલીવાર એવું બન્યું કે સ્વયંભૂ નાગરિક સ્વયંભૂ સોસાયટીના રહીશોએ આગળ આવી અને તમામ સોસાયટીના એક એક વ્યક્તિએ સાથે આવી અને આ દબાણ હટાવવા માટે આજે અમારી સાથે રહી અને તમામ નગરપાલિકાએ આવી અને આ દબાણ હટાવવા માટે માંગ કરી અને નગરપાલિકાએ અમને પૂરતો સહકાર આપ્યો. હવે સમય થયો છે ફરી એક વિરામનો, વિરામ બાદ જોઈશું. અને ડીસામાં સરકારની ઉદાસીનતાથી સદીઓ જૂની હસ્તકળા મૃત પાય અવસ્થામાં હસ્તકળાના કારીગરોએ સરકાર સામે કર્યા ભેદભાવના આક્ષેપો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીતિ હોન્ડા, તહેવારોનો રંગ, દીતિ હોન્ડાને સંગ, એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, SP125, CD110, એક્સ બ્લેડ, CBR250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ. સ્કૂટર તથા બાઇકના સ્પેરપાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. હેમ ચંદ્રાચાર્ય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc, CA and IT, MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer lab, fully Wi-Fi campus. Foreign University સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science, Hem Chandracharya, Uttar Gujarat University, Patan. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. સમગ્ર વિશ્વમાં હાથ વણાટની ચીજવસ્તુઓની ખૂબ જ માંગ છે, પરંતુ ડીસામાં સદીઓથી ચાલી રહેલો હાથ વણાટનો ઉદ્યોગ હવે સરકારની નીતિના કારણે મૃતપ્રાય અવસ્થામાં પહોંચી ગયો છે અને હવે હસ્તકળા સાથે જોડાયેલા કારીગરો લુપ્ત થતા આ વ્યવસાયને બચાવવા માટે સરકાર સમક્ષ મદદની મીટ માંડીને બેઠા છે.
એક સમય હતો કે ભારતને સોની કી ચિડિયાના દેશ તરીકે ઓળખવામાં આવતો હતો અને સમગ્ર વિશ્વમાં ભારતમાંથી બનતી ચીજવસ્તુઓની પણ માંગ હતી. તે સમયે ભારત વિશ્વમાં હાથ વણાટની ચીજવસ્તુની બનાવટ કરવામાં ખૂબ જ સમૃદ્ધ દેશ માનવામાં આવતો હતો. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલા રાજપુર વિસ્તારની વાત કરીએ તો અહીં પણ એક સમય હતો કે જ્યારે હાથ વણાટનો ઉદ્યોગ ખૂબ જ ફૂલ્યો ફાલ્યો હતો. બનાસ નદીના કિનારે વસેલા ડીસા શહેરના રાજપુર વિસ્તારમાં એક સમય હતો કે અહીં લગભગ 70-80 જેટલા હેન્ડ પ્રિન્ટના કારખાના આવેલા હતા અને હજારો લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને રોજગારી મેળવતા હતા. તે સમયે હાથથી તૈયાર થયેલા આ કાપડની વિશ્વભરમાં ખૂબ જ માંગ હતી. રાજપુરમાં હાથથી તૈયાર થતા સાડીઓથી માંડીને અન્ય કાપડની ખૂબ જ મોટી માત્રાનું ઉત્પાદન થતું હતું. પરંતુ સરકારની હસ્તકળા ઉદ્યોગ પ્રત્યેની ઉદાસીનતાને પગલે આજે આ ઉદ્યોગ મૃતપાય અવસ્થામાં પહોંચી ગયો છે. એક સમયે રાજપુરના 70-80 કારખાના ધમતા હતા, તે અત્યારે ઘટીને માત્ર 2 થઈ ગયા છે અને ગણ્યા ગાંઠ્યા લોકો જ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત હવે આગામી સમયમાં આ હસ્તકળા ઉદ્યોગ નાશ થવાની કગાર પર પહોંચી ગયો છે. હવે અમારું જે આ કામ છે એને બ્લોક પ્રિન્ટ કહેવાય છે, જે બ્લોક હોય છે હાથથી જ અમે પ્રિન્ટ કરતા હોઈએ છીએ. પણ અમારા બાપદાદાઓ વર્ષોથી કામ કરતા આવ્યા છે, તે બધું આ માલ પહેલાં તો અમે પ્રિન્ટ કરતા હતા, તો એમાંથી બહેનો ઘાઘરાઓમાં પહેરવેશ થતો હતો, બીજા ઓઢણામાં પહેરવેશ થતો હતો. અહીંયા આગળ અમારે નદી ચાલતી હતી, નદીની અંદરમાં ધોવાનું કામ ચાલતું હતું. પછી અમારા ગૃહસ્થ જે અમારા ઘર હોય ત્યાં આગળ અમારી જગ્યા અમે રાખતા મોટી, ત્યાં આગળ અમે 2-4 કારીગરો પણ રાખતા. પણ એવી રીતે કહેવાનો મતલબ શું કે બહુ પુષ્કળ પ્રમાણમાં કામ થતું. કેટલા કારખાના, 40-50 કારખાના અહીંયા આગળ હતા, બધાએ આના ઉપર કેટલા મજૂર ભાઈઓ નપતા, કેટલાઓનું ઘર પરિવાર નપતું. અને હવે શું ટૂંક સમયમાં થોડા દિવસે આનું ચલણ બિલકુલ ઓછું થતું જાય છે. મિલો ધડાધડ એમનો માલ પ્રોડ્યુસનો તૈયાર કરીને મૂકતી હોય છે, સસ્તામાં આપતી હોય છે. તો અમે સરકારશ્રીને રજૂઆતો કરેલી આગળ 1-2 વખત કે ભાઈ અમને તમે થોડુંક અમારા ઉપર ધ્યાન આપો, તમે તમારો પોતાનો માલ અમને આપો તો અમે પ્રિન્ટ કરીએ, તો અમારે મજૂર ભાઈઓ નભી રહે, અમારા ગૃહ જીવનની અંદર જે પણ પરિવારો છે એમને પણ, જે આ કારીગરો છે એના જે જાણે છે તો એ પણ નભી રહે. પણ સરકારશ્રી અમને કામ આપ્યું, પણ 5-10% જ કામ અમને આપેલું. બાકી હવે અમારે શું છે કે પોતાનું માર્કેટમાં અમારે જઈને માલ લાવવો પડે. પણ હવે શું છે કે પોતાનું કાપડ લાવવા માટે બહુ વધારે અમને મોંઘું પડે. સરકાર સાહેબ અમને પોતાનું કાપડ આપે ને અમે એમને પ્રિન્ટ કરીને આપીએ તો અમને એમને મજૂરી મળે, તો અમે કારીગરોને પણ આપી શકીએ. એટલે અમારું શું ગુજરાન ચાલુ થાય. હવે અમારે ક્યારે માલ લઈ અમે ખરીદી કરીએ અને ક્યારે અમે તૈયાર કરીએ એટલું શું એટલા પ્રમાણમાં પેમેન્ટ પણ નથી હોતું લોકો પાસે. અમારા કારખાના જે 2-4 કારખાના વધ્યા છે હાલમાં, એ હાલમાં પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યા છે. અને બીજું તો શું છે કે હમણાં મોટાભાગે માલ બધો મિલોમાંથી જ આવતો હોય. મિલોનું શું કેમિકલવાળું હોય છે, અમારું કામ કોઈ કેમિકલવાળું કામ હોતું જ નથી. અમારું કેમિકલ વગરનું જ કામ હોય છે કે અમે જાતે જ કલર બનાવતા હોઈએ છીએ વેજીટેબલથી. વેજીટેબલના કલર જે કહેવામાં આવે છે, જે કુદરતી કલરો હોય છે, જે શરીરને કોઈ નુકસાન નથી કરતા, શરીરને ઉલટો ફાયદો આપે છે, કોઈની અંદર કેમિકલ નથી હોતું. છતાં પણ હવે અમારે એના ધંધા માટે બળખા મારવા પડે છે કે બહુ અમે કેટલું બધું કામ અમે કાઢી નથી. પ્રોડક્શન પણ અમારું ઓછું નીકળતું હોય છે. પણ કહેવાનો મતલબ શું કે કારીગરો અમારે માલ અમને મળે, પૂરતા પ્રમાણે માલ મળે તો અમે કારીગરો પણ રાખી શકીએ, પ્રોડક્શન એમનું અમે માર્કેટની અંદર જાહેર પણ કરી શકીએ. મૃતપાય અવસ્થામાં પહોંચેલો આ ઉદ્યોગ એક સમયે ભારતની ઓળખ હતો અને આ ઉદ્યોગથી થતા ઉત્પાદનથી જ આકર્ષાઈને અંગ્રેજો ભારત આવ્યા હતા. પરંતુ સરકારની ઉદાસીનતાના લીધે ભારતની આ ઓળખ હવે ભૂંસાવા માંડી છે. ત્યારે વર્તમાન સમયમાં ભૂલાતી જતી કળાને સાચવીને બેઠેલા જૂજ લોકો માંગ કરી રહ્યા છે કે જો સરકાર દ્વારા આ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવામાં આવે અને નિકાસ માટેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો ભૂલાતી જતી આ કલાને ફરી એકવાર જીવંત બનાવીને આ ઉદ્યોગને ફરી એકવાર ધમધમતો કરી શકાય તેમ છે. આ ઉપરાંત સરકારની નીતિઓથી નિરાશ થયેલા આ કારીગરો જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા કચ્છ જિલ્લાના હસ્તકળા ઉદ્યોગને જેટલું પ્રોત્સાહન આપવામાં આવે છે તેટલું પ્રોત્સાહન જો બનાસકાંઠા જિલ્લાના આ હસ્ત ઉદ્યોગને આપવામાં આવે તે પણ ખૂબ જરૂરી છે અને સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લા સાથે કરવામાં આવી રહેલો આ અન્યાય સરકાર દૂર કરે. આ જે કોટન ઉપર જે ડાઈંગ પ્રિન્ટિંગ થાય છે એનું ખૂબ જ ડિમાન્ડ છે અહીંયા. અને અત્યારે પરિસ્થિતિ એવી, અત્યારે આ ધંધાની પરિસ્થિતિ એવી છે કે સરકાર તરફથી કોઈ પ્રોત્સાહન અમને મળી રહ્યું નથી. એના કારણે આ ધંધો બિલકુલ પહેલાં
ધમધમાટ ચાલતો હતો, અત્યારે બિલકુલ મૃત પ્રાય ઉપર છે. પહેલાં 70-80 કારખાના ચાલતા હતા, એની જગ્યાએ અત્યારે 1 કે 2 યુનિટ ચાલે છે નાના નાના. એમાં અમારા જેવા હવે બીજો કોઈ ભણ્યા ગણ્યા નથી, એટલે આ ધંધો ટકાઈને બેસી રહ્યા છીએ. બાકી સરકારશ્રીનો કોઈ પણ સપોર્ટ મળી જાય, અને જેવો સપોર્ટ સરકાર કચ્છવાળાને કરે છે, ભુજવાળાને, અજરખવાળાને કરે છે, એવો સપોર્ટ અમને કરતી હોય તો આ ધંધો ઘણો જીવંત થઈ શકે એમ છે. કેટલાય ફેમિલીઓ આની અંદર બેકાર બેઠા છે, એમને રોજીરોટી મળી શકે એમ છે. પણ હવે સરકારના ઉપર નજર છે કે સરકાર કરે તો આ વસ્તુ થાય. કેન્દ્ર સરકાર દ્વારા સ્કિલ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત ભારતના અનેક પ્રાચીન હસ્તકળાના ઉદ્યોગોને જીવંત કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે ભૂલાતા જતા આ હાથકામના છાપકામના ઉદ્યોગ માટે સરકાર પણ નિકાસની વ્યવસ્થા કરવામાં આવે તો ભારત વિશ્વમાં હાથ છાપકામની વસ્તુની નિકાસ કરનાર મોટો દેશ બની શકે તેમ છે, અને તેનાથી સ્થાનિક કારીગરોને રોજગારી આપવા ઉપરાંત દેશમાં વિદેશી હુંડિયામણમાં પણ વધારો કરી શકાય તેમ છે. એક સમયે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલા રાજપુર વિસ્તારમાં 100 જેટલા પરિવારો બ્લોક હેન્ડ પ્રિન્ટ સાથે જોડાયેલા હતા અને આ ધંધો ફૂલ્યો ફાલ્યો હતો. પરંતુ સરકારની ઉદાસીનતાના કારણે આ ધંધો અત્યારે પડી ભાગ્યો છે અને મૃતપાય અવસ્થામાં પહોંચી ગયો છે. એક સમયે જે વ્યવસાય લગભગ 70થી વધુ પરિવારોને ધંધો રોજગાર આપતો હતો, તે અત્યારે માત્ર 2 કે 3 પરિવાર જ તેમાં જોડાયેલા છે. પરિવારોનું માનવું છે કે સરકાર દ્વારા જેટલો આ ધંધાના વિકાસ માટે કચ્છમાં રસ દર્શાવવામાં આવી રહ્યો છે, તેટલો રસ જો બનાસકાંઠા જિલ્લામાં દર્શાવવામાં આવે તો અસંખ્ય પરિવારોને પણ રોજીરોટી મળી શકે છે અને મૃતપાય થતાં આ ધંધાને ફરીથી જીવંત બનાવી શકાય તેમ છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. એસઓજી અને એટીએસની ટીમના સંયુક્ત ઓપરેશનમાં 1 કરોડથી વધુનો ચરસનો જથ્થો રાજસ્થાનથી જિલ્લામાં આવતો ઝડપાયો. ચરસના જથ્થા સાથે 2 વ્યક્તિઓ સામે એનડીપીએસની કરી કાર્યવાહી. સરહદ પર ચીટકો કંપની અને ખેડૂતો વચ્ચે વધી રહ્યું છે ઘર્ષણ. ખેડૂતોએ જંત્રી પ્રમાણે ભાવ મેળવવા ભાવ મામલતદાર કચેરીમાં યોજ્યા ઘરણા. ડીસાના આસોપાલવ સોસાયટીના રહીશો દબાણની સમસ્યાને લઈ પહોંચ્યા પાલિકા કચેરી. પાલિકાની મધ્યસ્થતા સ્થાનિકોએ જાતે જ કર્યા દબાણો દૂર. અને ડીસામાં સરકારની ઉદાસીનતાથી સદીઓ જૂની હસ્તકળા મૃતપાય અવસ્થામાં. હસ્તકળાના કારીગરોએ સરકાર સામે કર્યા ભેદભાવના આક્ષેપો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.